વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ ભાગમાં આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે ખાસ કરીને ઘન પદાર્થના ગુણધર્મોની ચર્ચા કરી અને પ્રવૃત્તિ દ્વારા, તો હવે આ આપણે પ્રવાહી અવસ્થા એના પ્રવૃત્તિ વિશે અને તેના ગુણધર્મોની ચર્ચા કરી લઈએ. તો પ્રવાહી અવસ્થા પ્રવૃત્તિ 1.10 આપણે શું લઈએ? તો ખાસ કરીને પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ એટલે જે રસ હોય છે અને ઠંડુ પીણું. હવે નળાકાર પાત્રમાં તમારે ખાસ કરીને આ 50-50 મિલીના અલગ અલગ નળાકાર પાત્રમાં તમારે એ પ્રવાહી ભરવાનું છે. અને કોઈ પણ જગ્યાએ તમે હોય, ટેબલ ઉપર અથવા જમીનમાં, ભોયતળિયામાં તમે છે ને આને ખાસ કરીને ઢોળી દો, તો તમે જોશો કે બધાનો જે કહેવાનો જે વહેવાનો દર છે એ તમે જોઈ શકો છો કેવો હોય છે. તો અલગ અલગ હોય છે. પાણી છે તો એ સરળતાથી વહી શકે છે, એટલે તરળતાનો ગુણધર્મ. ઘન પદાર્થમાં આપણે જોયું કે ઘન પદાર્થ તરળ હોતા નથી, પણ અહીં પ્રવાહી છે એ તરળતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે આપણે જોઈ શકીએ કે કોઈ પણ ભોયતળિયામાં તમે પાણી, જ્યુસ કે તેલ, તો એનો દર અલગ અલગ હશે. એટલે એના ઉપરથી આપણે ખાસ આ પ્રવૃત્તિ ઉપરથી આ પ્રવાહી અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરી લઈએ. તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, તો પહેલો, પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. જે પાત્રમાં તમે ભરો, નળાકાર પાત્રમાં ભરો તો નળાકાર, ચોરસમાં ભરો, ગોળ વસ્તુમાં ભરો કે કોઈ પણ તમે ત્રિકોણ આકારમાં, એટલે ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જેવો આકાર ધરાવે છે અથવા ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ રહેલો છે. વહનશીલ એટલે ઘન પદાર્થ હોય, દાખલા તરીકે આ માર્કર પેન મૂકી દઉં તો એ નહીં વહે, પણ પાણી, તેલ કે જે પદાર્થ છે એ વહી શકશે. એટલે વહેવાનો ગુણધર્મ, જેને આપણે તરળ કહેવાય છે, બરાબર. આ જ રીતે આપણે જોયું કે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલે છે. પ્રવાહી તરળ છે એટલે વહેવાનો ગુણધર્મને તરળ છે, પરંતુ સખત દઢ નથી. ઘન પદાર્થ દઢ છે જ્યારે પ્રવાહી દઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું કહેવાય છે પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. તમે જોઈ શકો, બરફ હોય તે પાણીમાં પ્રસરણ થઈ શકે છે, બીજા ઘન પદાર્થ હોય તો પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે, અને પ્રવાહીનું પણ પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. પાણી હોય અથવા બીજા તમારે લીંબુ શરબત હોય તો એમાં તરત પ્રસરણ થાય છે. એટલે ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પાણીમાં પ્રસરણ પામે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પાણીમાં ઓક્સિજન 4% દ્રાવ્ય છે. જે 4% દ્રાવ્ય છે તે પ્રવાહીમાં પ્રસરણ દ્વારા જ જળચર પ્રાણીઓ આ 4% દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અને એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ પણ કહેવાય છે કે પાણીમાં દ્રાવ્ય છે. એટલે પ્રવાહીમાં ઘન પદાર્થ, પ્રવાહી હોય કે વાયુ, એમાં પ્રસરણ પામે છે. આ રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. ઘન પદાર્થ તમે રાખી દો તો એ પ્રસરણ દર સાવ ધીમું થાય છે, જ્યારે તેની કમ્પેરિઝનમાં એની હાજરીમાં તમે પ્રવાહીનું પ્રસરણ દર વધુ છે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. એટલે જ કહેવાય છે કે પાણીને તમારે વધારે, ઘન પદાર્થને તમે એકદમ સંકોચન કરીને કોઈ પણ પાત્રમાં નહીં ભરી શકો. જ્યારે પ્રવાહીને વધારે સંકોચન આપી ઘનની સાપેક્ષમાં પ્રવાહીને વધુ સંકોચન આપી શકાય છે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે. પ્રવાહીને તમે દબાણ આપો તો એનો એકદમ ઘટાડો, જેને કહેવાય ને દબાણ ઓછું થાય, એટલે એને આપણે નહિવત દબાણ આપી શકીએ છીએ. તો આપણે જોયું પ્રવાહી અવસ્થાની પ્રવૃત્તિ દ્વારા માહિતી મેળવી અને એના ગુણધર્મો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને હવે વાયુ અવસ્થા વિશેની થોડીક ચર્ચા કરી લઈએ. તો પ્રવૃત્તિ 1.11 તો શું જોઈએ? ખાસ કરીને આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ છે, આ એનો ભાગનો જે કહેવાય છે પિસ્ટન કહેવાય છે, બરાબર. પિસ્ટન, આ પિસ્ટન છે એને તમે જોવો તો સરળતાથી, તો તમારે 3 સિરીઝ લેવાની છે. મારી પાસે હતી અને એક જ છે, બરાબર. એટલે આ 3 સિરીઝ લેવાની છે. આ પિસ્ટન છે,
જેમાં તમારે પહેલાં એક સિરીઝમાં માત્ર હવા ભરવાની છે, બીજામાં મીઠાવાળું કોઈ પણ ક્ષાર તમે ભરી દો બરાબર, અને ત્રીજામાં તમારે ખાસ કરીને પાણી ભરવાનું છે. પહેલામાં હવા, બીજામાં ક્ષાર અને ત્રીજામાં પાણી ભરી દો. હવે તમે જોશો ને તો આ ખાલી સિરીઝ છે ને, હવા છે ને, એને સરળતાથી તમે કહેવાય છે કે સરળતાથી તમે સંકોચન આપી શકશો, દબાણ આપી શકશો, એટલે તરત જ તેઓ દબાણ આપીને તરત પ્રક્રિયા કરશે. પાણી અને ક્ષારમાં થોડીક વધારે દબાણ ઉદભવશે. એટલે તો આ પ્રવૃત્તિ આપણે જોઈ કઈ રીતે, તો 100 ml ત્રણ સિરીઝ, પહેલામાં હવા ભરો, બીજા સિરીઝમાં ક્ષાર અને ત્રીજામાં પાણી ભરવાનું છે. અને તેની ગતિ વિશેની ચર્ચા કરી તો વધારે કેમાં ઝડપથી ગતિ થતી હતી, અને જો તમારે આ પિસ્ટનમાં વધારે ગતિ આપવી હોય તો ખાસ કરીને એક પેટ્રોલિયમ જેલી જેવો પદાર્થ લગાડી દો, એટલે તમને વધારે સરળતાથી આ સિરીઝમાં તમારે પ્રક્રિયા ગતિ આપી શકો. એટલે આ રીતે આપણે જોયું પેટ્રોલિયમ જેલી લગાડો અને અવલોકન આપણે કર્યું, તો પહેલા પાત્રમાં તમે સરળતાથી હવા ભરેલા પાત્રમાં તમે ઓછા દબાણે ગતિ આપી શકો છો બરાબર. તો વિદેશ મિત્રો, હવે આપણે વાયુ અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરી લઈએ. વાયુ પદાર્થ ચોક્કસ આકાર કે કદ હોતું નથી, વાયુ પદાર્થને ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે બરાબર, એનું દળ ચોક્કસ હોય છે. બીજો પોઈન્ટ, ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધુ માત્રામાં, એટલે ઘણી વધુ માત્રામાં થાય છે. સંકોચન તમે જોઈ શકો ને કે ઘન પદાર્થ અને પ્રવાહીના સંકોચન કરતાં વાયુને વધારે સંકોચનથી આપણે ભરી શકીએ છીએ. એટલે કહેવાય એક નાના એવા એલપીજીના સિલિન્ડરમાં તમે 15 કિલો એલપીજી વાયુ ઊંચા દબાણ હેઠળ જ્યારે આપણે ભરી શકીએ છીએ, એટલે ઉદાહરણ છે એલપીજી દવાખાનામાં વપરાતા ઓક્સિજનના સિલિન્ડરમાં પણ સંકોચિત વાયુ હોય છે. પછીનો પોઈન્ટ, વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. તમે જોવો છો ઓક્સિજન અને બીજા છે, એક વાયુમાંથી બીજા વાયુ સરળતાથી આપણે ભેગા કરી શકીએ, એટલે સંકોચન ઝડપથી થાય છે, પ્રસરણ પણ ઝડપથી આપણે કરી શકીએ છીએ. પછીનો પોઈન્ટ, વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત વધુ હોય છે. એટલે વાયુ તમે ખાસ કરીને આપણે આગળ જોયું કે એક અગરબત્તી સળગાવેલી રાખી દો તો થોડીક જ વારમાં આખા ઓરડામાં એની શ્વાસ પ્રસરાઈ જશે. કોઈ પણ વિદ્યાર્થી સ્પ્રે છાંટ્યો હોય બરાબર, કે કોઈ પણ જગ્યાએ સ્પ્રે છાંટીને આવ્યો હોય તો આખા જે હોલમાં કે ત્યાં તમે જો આખા સુગંધિતદાર સ્પ્રેની સુગંધ આવતી હોય છે. એટલે અહીંયા તમે જોયું છે અસ્વ્યસ્ત ગતિને કારણે કણો એકબીજાથી સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. ટૂંકમાં આ રીતે વાયુ અવસ્થાના ગુણધર્મોની ચર્ચા કરી. હવે આપણે જેને કહેવાય ને વાયુનું સીધે સીધું ઘનમાં અને ઘનનું સીધે સીધું વાયુમાં ઉદ્ભવ પદાન પદ્ધતિ વિશેની ચર્ચા કરશી.